આપ સૌને મારા પ્રણામ. વિક્રમભાઈએ જે વાત કરી એના એક્સટેન્શનમાં મારે થોડુંક એ કહેવું છે કે આપણે બધા બહુ હજારો માઇલ દૂર તમે રહો છો, દેશમાં શું ચાલે છે, કેટલો ઝડપથી દેશ બદલાઈ રહ્યો છે એનો હિસાબ પણ વર્ષે બે વર્ષે, બધા તો દર વર્ષે જતા નહીં હોય, એટલે તમે બે વર્ષે જાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે આટલું બધું બદલાઈ ગયું છે. આ બદલાવ આપણા બધાની જિંદગીનો બહુ જ મોટો હિસ્સો છે, પણ આપણે જ્યાં રહીએ છીએ અને જે રીતે તમે જીવો છો એનાથી એક આખો તદ્દન ઊંધો છેડો એ આ વિસ્તારો છે કે જ્યાં બહુ જ જરૂરિયાત છે લોકોને, અને એ પણ આપણા જ લોકો છે કે જેમને અમુક પ્રકારના ડેવલપમેન્ટ વગર આ દેશની પ્રગતિમાં જોડવા ઇમ્પોસિબલ છે. દીકરીઓ હવે ત્યજાતી નથી એ વાત જ કેટલી મોટી છે. તમે જો સહેજ હૃદય પર હાથ મૂકીને વિચારો તો એક માં પોતાની દીકરીને આવી રીતે મૂકીને જતી રહે એ સાવ બંધ જ થઈ ગયું. એ લેવલ પર જો એ વિસ્તારનું એજ્યુકેશન, એ વિસ્તારની સમજણ, એ વિસ્તારનું ઇન્ડિપેન્ડન્સ આવી શકતું હોય, અને એવું નથી હમણાં 1980 એટલે એવા કંઈ બહુ વર્ષ, ચાર દાયકા જ થયા છે, અને જો ચાર દાયકામાં આટલું પરિવર્તન થઈ શકતું હોય તો હું માનું છું કે એ ચાર દાયકાના પરિવર્તનમાં આપણા બધાનું જે કંઈ કોન્ટ્રીબ્યુશન. હમણાં એક દિવસ હું સાંભળતી હતી એક લેક્ચર, સ્વામિનારાયણના જ એક સંતનું લેક્ચર સાંભળતી હતી, અને એમાં બહુ જબરજસ્ત વાત એમણે કરી કે ભગવાને, કૃષ્ણ ભગવાને પર્વત ઉપાડ્યો, વરસાદ પડ્યો, ઇન્દ્રની પૂજા કરવાનું બંધ કર્યું અને જમીનની પૂજા કરો કે આ તો આપણી ગોચર છે, આપણી માં છે, એની પૂજા કરો, ઇન્દ્રની પૂજા શું કામ કરવાની. સો પર્વત ઉપાડવો પડ્યો કારણ કે ગામમાં એટલું બધું પૂર આવ્યું અને લોકો બચી શકે એમ નહોતા, અને ભગવાને ટચલી આંગળીએ પર્વત ઉપાડીને બધાને કહ્યું કે નીચે આવી જાઓ. ગોડ નોઝ, બહુ સરસ વાત એમણે લોજિકલ કરી કે પર્વત ઉપાડ્યો હશે કે નહીં ખબર નથી, આ તો લોકવાયકા છે. કોઈએ પર્વત ઉપાડેલો જોયો નથી, જમીન સાથે જોડાયેલો પર્વત એમણે ઉપાડ્યો હશે કે નહીં ઉપાડ્યો હોય, પણ એમણે આ બધાને સેફલી એક એવી જગ્યાએ લઈ જઈને એમના જીવનની એવી ક્ષણ કે જે કટોકટીની હતી, જે જીવન અને મૃત્યુની વચ્ચેની હતી, એમાંથી એમણે પસાર થવામાં મદદ કરી. આ પર્વત તો આ લોકો ઉપાડી જ રહ્યા છે, આપણે તો ખાલી નીચે જઈને લાકડી ધરવાની છે, એમાં આપણું કોન્ટ્રીબ્યુશન છે. ક્યાંક કશેક એક દીકરી ભણશે, ક્યાંક કશેક એક દીકરી સેટલ થશે, ક્યાંક કોઈક કેન્સર પેશન્ટની મદદ થશે, તો આટલા દૂર રહીને પણ આપણે કશું કર્યાનો, કશું કાપ્યાનો સંતોષ થશે. અને બહુ સરસ એ લોકોની એક સ્કીમ છે, અડોપ્ટ અ ચાઇલ્ડ. વિક્રમભાઈ બહુ જ મોડેસ્ટ છે અને આ બધી વાત કરશે નહીં, પણ અડોપ્ટ અ ચાઇલ્ડની એક બહુ જ સરસ સ્કીમ છે કે જેમાં તમે એક બાળકના એજ્યુકેશનના જવાબદાર થઈ શકો. એક બાળકને એજ્યુકેશન આપવાની જવાબદારી આપણે લઈએ, એ પછી એનો ટ્રેક કરી શકાય, એના સુધી પહોંચી શકાય, એનું શું રિઝલ્ટ આવે છે, એ કેટલી પ્રગતિ કરે છે, એ બધી વિગતો તમને એની વેબસાઇટ પર, તમારા પર્સનલ ઈમેલ પર તમે માંગો તો મળતી રહે. પણ હું એવું માનું છું કે આ જગતમાં સૌથી મોટું દાન કયું, તો કે વિદ્યાનું દાન, એટલા માટે કે માણસ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે. તમે એક ગાય આપો તો ગાય જીવે ત્યાં સુધી એનું ઘર ઘી દૂધ ખાય, તમે જમીન આપો તો ખેડે ત્યાં સુધી એમાંથી અનાજ પાકે, તમે પૈસા આપો તો હોય ત્યાં સુધી વાપરી શકે, પણ તમે જો એને ઇક્વિપ્ડ કરો, તમે જો એને વિદ્યાનું દાન આપો, તમે જો એને ઇન્ડિપેન્ડન્ટ કરો, તમે જો એને વિચારતા કરો, તમે જો એને પોતાના જીવન સાથે કામ પાડતા શીખો, વોકેશનલી, નર્સિંગની સ્કૂલ, બીજી સ્કૂલ, તો હું માનું છું કે આખી જિંદગી એની સારી જાય, એ જવાબદારી આપણે લીધી કહેવાય. અને આવું થઈ શકે તો હું માનું છું કે આપણે કમાયાનું પણ કંઈક સાર્થક્ય આપણને પણ લાગે. સો અહીં આ આખી એ વાત તમારા સુધી પહોંચાડી છે કોઈ દાન માગવા માટે કે કોઈ અમને લોકોને મદદ કરો એવું કહેવા માટે નહીં, પણ તમે પણ વિચારતા થાઓ કે એવું શું થઈ શકે કે જેનાથી આપણે આપણા દેશ બાંધવોને, આપણા દેશની નવી પેઢીને, અને એવી નવી પેઢીને કે જેની પાસે ઇક્વિપ્ડ નથી એ પેઢી,
મારા તમારા બાળકો તો કંઈ પણ ભણશે અને ખૂબ સારું જ ભણશે, કારણ કે આપણે તો મારી મચેડીને ડોનેશન આપીને પણ એને સારી સ્કૂલમાં લઈ જ જઈશું. પણ આ એવા છોકરાઓ છે કે જે 5-5 માઇલ ચાલીને આવે, જેના મા બાપ પાસે, બહુ સરસ વાત કરી આજે વિક્રમભાઈએ કે કેન્સર પેશન્ટ્સ આદિવાસી આવે એની પાસે કંઈ પૈસા ન હોય તો એવું કહે કે કંઈ વાંધો નહીં, એમ તારી પાસે કેટલા પૈસા છે? તો કે ના, એમ મફત નથી જોઈતું, હું 6,000 રૂપિયા આપીશ. એટલે કેન્સરની ટ્રીટમેન્ટ કેટલી મોંઘી છે તો આપણને ખબર જ છે. હવે 6,000 રૂપિયામાં શું થાય? કશું ન થાય. પણ એ પોતાનું કોન્ટ્રીબ્યુશન નથી, એમાંથી પણ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે છે. તો મને એવું લાગે કે છે, એમાંથી તો બધાએ આપવું જ જોઈએ. હું અહીંયા છું એની પાછળ બીજો કોઈ ઉદ્દેશ નથી, પણ એક સારા કામમાં મારે પણ લાકડી અડાડવી છે કે મને ગણજો એમ. એટલે એટલા જ ઉદ્દેશથી હું અહીંયા હાજર છું ને આ આખી વાત તમારા સુધી પહોંચાડી છે જ એટલા માટે કે જે કામ થઈ રહ્યું છે એ ઉત્તમ થઈ રહ્યું છે, અને ઉત્તમ થઈ રહેલા કામનો તમે પણ હિસ્સો બનો એવી અમારી વિનંતી પણ છે, અમારો આગ્રહ પણ છે ને અમારી ઈચ્છા પણ છે. અહીં મારી વાત પૂરી થાય છે. વિક્રમભાઈ એટલા બધા મોડેસ્ટ છે કે તમારા સુધી આ વાત નહીં પહોંચાડે, એટલે મને લાગ્યું કે મારે જ કહેવી જોઈએ. વાત મારે જે કરવાની છે આની જ સાથે જોડાયેલી વાતનું એક્સટેન્શન છે. માણસ હોવું એટલે શું? એવું આપણને કોઈ પૂછે તો આપણો સાદો જવાબ છે કે 2 હાથ હોય, 2 પગ હોય, આપણે બોલી શકીએ, વાંદરાથી થોડા જુદા છીએ, કૂદકા નથી મારતા, હવે ચાલતા શીખ્યા છીએ, ઘણા તોય મારે છે પણ એ અલગ વાત છે. આ આપણે જે વ્યક્તિ તરીકે આ સમાજ સાથે જોડાઈએ, બહુ નાનું બાળક હોય, મા બાપ એને શીખવે કે મંદિરમાં જવાનું તો ચપ્પલ કાઢી નાખવાના, આ એની બેસિક ટ્રેનિંગ, 2 હાથે નહીં ખાવાનું, સરખું પલાઠી વાળીને ખાવાનું, ડૂચા નહીં મારવાના, મેનર્સ હોવી જોઈએ, અમુક રીતે વર્તવું જોઈએ, આ એને માણસ બનાવવાની પ્રક્રિયા છે એવું મા બાપ માને છે. ખરેખર માણસ બનાવવાની પ્રક્રિયા બહારથી ક્યાંયથી શરૂ થતી જ નથી, એ ભીતરથી શરૂ થાય છે. સાવ નાનું 1-2 વર્ષનું બાળક હોય એને માટે કોઈ ચોકલેટ લાવે, કોઈ રમકડું લાવે, બહુ જ ઓછા મા બાપને એવી અવેરનેસ છે, અથવા એવી, હવે તો ફેમિલી સિંગલ ચાઇલ્ડના થતા જાય છે એટલે વધુ જરૂરી છે કે એની પાસે 1 ચોકલેટની આખી બાર હોય તો એમાંથી આપણે એમ કહીએ કે દાદાજીને આપો, દાદીને આપો, મમ્મીને આપો, પપ્પાને આપો. દાદી તરત જ એમ કે ના 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 બેટા તું ખા, દાદાજી એમ કે ના ના અરે હોય એટલે બિચારાને, એક તો એટલી ચોકલેટ એમાંથી આપણે ભાગ પડાવીએ. મારા સસરા હંમેશા એવું કહેતા કે ના ના ના, ત્યારે હું હંમેશા કહું કે લઈ લો, એને માટે આપણે બીજી લાવશું. પણ જો તમે લઈ લેશો ને તો એને એવી સમજણ પડશે કે મારી 8 ચોકલેટના સ્લેબમાંથી 5 મારે કોઈકને આપવા પડે તો જ મને 3ની મજા આવશે. આ મજા આપણે, હું માનું છું, આપણા બાળકને શીખવવાનું ક્યાંક કશેક મિસ કરી જઈએ છીએ. બધું જ એના માટે, બધું જ એને મળી રહેવું જોઈએ, અમને નથી મળ્યું એ બધું અમે એને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. સરસ જ વાત છે, હું પણ એવી જ માં છું કે મને નથી મળ્યું એ બધું સુખ, મજા, આનંદ મારા દીકરાને મળવો જોઈએ. 21 વર્ષની ઉંમરે એણે 6-6 ખંડ જોઈ લીધા છે, દુનિયા જોઈ કાઢી એણે, મારી સાથે એટલું બધું ટ્રાવેલ કર્યું એણે, ઇન્ડિપેન્ડન્ટલી એટલું બધું ટ્રાવેલ કર્યું, જગત જોયું, ભારતના નાના ગામડાઓથી શરૂ કરીને અમેરિકા સુધીના દેશો એણે જોયા, જુદી જુદી જિંદગીઓ જોઈ, જુદી જુદી લાઇફસ્ટાઇલ જોઈ, જુદા જુદા પ્રકારના લોકો જોયા. પણ એને માટે એક વાત નિશ્ચિત છે કે એ જો વેફર ખાતો હોય અને અમારા ઘરે કામ કરનારા બહેનનું બચ્ચું આવ્યું હોય તો મારો દીકરો અચૂક ઊભો થઈને એને 2 વેફર આપે, એટલું એ કરે એવી કાળજી મેં લીધી છે. અને ત્યારે મને એવું લાગે છે કે આપણે આવી કોઈ કાળજી લેવામાં ક્યાંક કશેક નાની ચૂક કરી જઈએ છીએ. આપણા બાળકોને બીજા સાથે વેચવાની ટેવ આપણે નથી પાડતા, પણ વેચવાની ચોક્કસ પાડીએ છીએ. જિંદગીમાં શું કરશે? ભણીશ નહીં તો ખાઈશ શું? એકચ્યુઅલી ખાવા માટે તો કંઈ ભણવાની જરૂર નથી, બળદ બી ખાય, કૂતરો બી ખાય, ક્યાં ભણે છે? ખાઈ તો શકાય જ છે. અગત્યનું એ છે કે તને તારા કોળિયાનો સંતોષ, અમે હમણાં આવતા હતા ત્યારે એમણે કહ્યું કે સંતોષ થવો જોઈએ, મને એટલું ગમ્યું એ. મેં એવું કહ્યું, મેં કીધું હું બહુ ઇટાલિયન મેક્સિકન નથી,
મને દેશી ગુજરાતી ખાવાનું મળે તો અત્યંત સંતોષ થાય એવું બોલી, એટલે પાછળ કોઈક આવતું તો એમણે કહ્યું કે સંતોષ થવો જોઈએ, એ અગત્યની વાત છે. અને એ વાક્ય મને એટલા માટે બહુ અપીલ કરી ગયું કે આ સંતોષ થવો જોઈએ ને, એ આપણા જિંદગીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. તમે ગમે તેટલું કમાઈ લો પણ જો ભીતરથી સંતોષ નહીં હોય ને તો તમને એ કમાયાની મજા નહીં આવે. મારો એક દોસ્ત છે, એને 100 કરોડ રૂપિયા જોઈએ છે. અમે જ્યારે પાર્ટીમાં જ્યાં પણ મળીએ ને ત્યાં એવું કે મારે 100 કરોડ રૂપિયા ભેગા કરવા. દર વખતે અમારો સ્કૂલમેટ છે એટલે અમારા એલ્યુમિનાયમાં જ્યાં મળે બ્રેકફાસ્ટ પર બધા અમે લોકો સ્કૂલના મિત્રો ઘણી વાર મળતા હોઈએ તો દરેક વખત એમ કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ. એટલે એક દિવસ મને પણ એમ થયું ક્યુરિયોસિટી કે આ 100 કરોડનું કરશે શું, સમજીએ. એટલે મેં એને કહ્યું, મેં કીધું તું શું કરીશ 100 કરોડનું, મને કહે તો ચાલ આપણે હિસાબ કરીએ. એટલે મને કહે કે મારે જોરદાર અદ્ભુત ઘર બાંધવું છે, 15 કરોડ રૂપિયા, 20 કરોડ, ચાલ પછી કે પછી વાઇફને બિઝનેસ ક્લાસમાં દુનિયા બતાવવી છે 25 કરોડ, પછી કે છોકરાઓને બેસ્ટ એજ્યુકેશન આપવું છે 30 કરોડ, પછી કે હું આપણા વૃદ્ધાવસ્થા માટે બી કંઈ તો જોઈએ ને યાર, તો 5 કરોડ, ચાલ 9% વ્યાજે જે પૈસા આવશે એમાં તારે બીજું કંઈ કરવાનું સિનિયર સિટીઝન તરીકે તું મૂકી દે તો રહેતું નથી. પછી હવે કોઈ ઉદ્દેશ નથી, 35 કરોડ રૂપિયામાં એનો હિસાબ પૂરો થઈ ગયો અને એકચ્યુઅલી એની પાસે 35 કરોડ રૂપિયા આજે પણ છે. પેલા 65 કમાવાના ચક્કરમાં આ 35 નહીં વાપરે, મૂકી રાખશે કે પેલા ભેગા થાય ત્યારે આ વાપરીશ. વાઈફના ઘૂંટણ ઘસાઈ જશે પછી એને યુરોપ જોવા લઈ જશે, પછી ગલીઓમાં નહીં ફરી શકે પત્ની સાથે હાથમાં હાથ લઈને, પછી પત્ની એમ કહેશે તમે જઈ આવો મને પગ દુખે છે. મજાની વાત એ છે કે આપણે આ ક્ષણમાં જીવતા શીખ્યા જ નહીં. હમણાં અહીંયા શું છે, હું અત્યારે અમેરિકા છું, સરસ સ્વામિનારાયણ મંદિરમાં જમી જુઓ, આજનું ભોજન પૂરું થયું છે, મને ભાવે એવું મળ્યું, સરસ લોકો મળ્યા, વિક્રમભાઈ જેવી વ્યક્તિની ઓળખાણ થઈ, આ જિંદગીની આજની ઉપલબ્ધિ છે. હવે હું અમદાવાદ જઈશ ત્યારે મારે કેટલું લખવાનું બાકી છે એ વિચારીને જો હું રોજ રાત્રે સૂઈ જઉં તો મેં આજે શું મેળવ્યું એની મજા તો મને મળવાની જ નથી. યાર હું પહોંચીશ ને તરત મારે આટલું બધું લખવાનું છે, હે ભગવાન આ કેમનું પહોંચી વળીશું, અથાણા બાકી છે, ફલાણું બાકી છે, કાંઈ મતલબ નથી. હમણાં સુધીરભાઈ મળ્યા, એમણે મને કહ્યું કે દેવશ્રી મારી બહેનપણી છે એ ન્યૂજર્સી રહે છે, એટલે હું 1 વીકની ટ્રીપ પર આવું ને તો પણ ન્યૂજર્સી એક સ્ટોપ હોય ગમે તેમ કરીને હું રસ્તામાં લાવું ન્યૂજર્સી. અમે 35-40 વર્ષથી મિત્રો છીએ, 40 તો સાચા જ. અને એક મજાની વાત એ છે કે અમે અમારી વચ્ચે ક્યારેય એવું નથી કે તારે મને રોજ ફોન કરવો જ પડે. અમે 15 દિવસે એકવાર વાત કરીએ, અમે મહિને એકવાર વાત કરીએ, પણ અમને એવી ખબર છે કે જો હું એમ લખું કે મને ફોન કર તો 5 મિનિટની અંદર અંદર એનો ફોન આવે અને એ એમ લખે કે ક્યાં છે શું કરે છે, તો કદાચ આ કાર્યક્રમ પતે એ પછી કોઈની પણ સાથે વાત કર્યા વિના હું સાઈડમાં જઈને તરત પૂછું કે શું થયું. આપણે બધા છે ને ફિક્સ ડિપોઝિટ, બહુ સરસ એમણે શબ્દ વાપર્યો કે ફિક્સ ડિપોઝિટ છે આ બધી અમારી ઉભેલી, આપણી રિલેશનશિપ્સ છે ને એ બધી આપણી ફિક્સ ડિપોઝિટ્સ છે. રોજ એની રિસીટ કાઢી કાઢીને જોવાની નહીં, તમને ખબર જ છે ને કે તમારી ફિક્સ ડિપોઝિટ છે, તમારે તોડવી હશે એ દિવસે તમે તોડી લેશો અને પૈસા જોઈતા હશે એ દિવસે બેંક તમને આપ્યા વગર રહેશે નહીં. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે રોજ એ રિસીટ બહાર કાઢવી છે, રોજ જોવી છે, રોજ મૂકી દેવી છે, વળી પાછી બીજો દિવસ કે છે ને. છોકરાઓ હોય, પતિ હોય, મિત્રો હોય, પરિવાર હોય, આ દરેકની આપણે રોજ પરીક્ષા કરવી છે. રોજ એનો ફોન, કેટલા દાડા થયા એને તો માની ખબર એ પૂછી નથી, હા કઈ નહીં બિઝી હશે નથી પૂછી, તમે મજામાં છો એમ માનીને નથી પૂછી. તમને તકલીફ છે અને તમે તમારા સંતાનને ફોન કરો અને એમ પૂછે કે આવી જાઓ, બહુ થઈ ગયું. રોજ સવારે તમને ફોન કરીને એણે શું ખાધું ને તમે શું ખાધું, અને ગવારના શાકમાં અજમાનો વઘાર નહોતો ને જીરોનો કર્યો ને બહુ સારું લાગતું હતું, આ ચર્ચા કરવાનો મતલબ જ નથી. આ વેસ્ટ છે સમયનો પણ શબ્દોનો પણ. આપણે વધુ પડતી વાતો કરવામાં અથવા વધુ પડતા સંપર્કમાં રહેવામાં ધીમે ધીમે ઘર્ષણમાં આવતા જઈએ છીએ.
કારણ કે એ તમને એમ કહે કે જીરુંનો વઘાર કરીને ગવારનું શાક ખાધું એટલે તરત તમે કો ખવાય જ નહીં, વાયડી પડે, શરૂ થઈ ગયું. આ તમારું ઓપિનિયન, આ એનો ઓપિનિયન, આ બે ઓપિનિયન છૂટા પડ્યા એમાંથી શરૂ થયું. એને બદલે એણે છ જીરું ખાધું, તમને શું ફરક પડે? આપણે બધા જ અજાણતા જ બીજાની જિંદગી પર કંટ્રોલ કરતા શીખી ગયા છીએ, અને જો એ પ્રમાણે જગત ન ચાલે તો આપણને ખૂબ ફ્રસ્ટ્રેશન થાય છે. એટલે પુત્રવધુ હોય, દીકરી હોય, પતિ હોય, પત્ની હોય, કોઈ પણ હોય, બહાર નીકળતા હોય દાખલા તરીકે અને પત્નીએ સ્વેટર કે જેકેટ ન લીધું હોય તો કહે કે જેકેટ લઈ લે, બહુ ઠંડી છે. એટલે પેલી કે મને નથી લાગતી, પછી રાતે લાગશે. એટલે એમ કે હા લાગશે તો જોઈશું, પછી મારું નહીં માંગતી. અત્યારથી કેટલું બધું નક્કી કરી લેવું છે આપણે. દાખલા તરીકે એ તમારું જેકેટ માંગે અને તમે સ્નેહથી આપી દીધું, તો સવાલ તો 5 જ મિનિટનો છે. તમારે ગાડીમાં જ બેસીને જવાનું, અહીં કોઈ ચાલીને તો જતું નથી. પણ આ આખી એ પરિસ્થિતિએ આપણને બધાને ઇમોશનલી એટલા બધા ગૂંચવ્યા છે કે ખરેખર જ્યાં જવાનું છે ને ત્યાં આપણે કોઈ જતા જ નથી, અને જ્યાં નથી જવાનું ત્યાં જઈ જઈને અથડાઈ અથડાઈને પાછા આવીએ છીએ. ખરેખર કરવાનું શું છે એવું કોઈ પૂછે, હું માણસ છું, મારે માણસ તરીકે શું કરવું છે? તમે કોઈને પણ જનરલ, આટલા બાળકથી શરૂ કરીને 80 વર્ષના, 90 વર્ષના વૃદ્ધ સુધીના માણસને પ્રશ્ન પૂછો કે તારે શું કરવું છે, શું તારો એમ છે જીવનનો, તો એમ કે મારે ખુશ રહેવું છે, સંતોષથી ખુશ રહેવું છે, સલામતીથી ખુશ રહેવું છે, સત્તાથી ખુશ રહેવું છે, સંપત્તિથી. રસ્તા બધા, મેં જેમ કહ્યું ને કે મારે ન્યૂજર્સી વચ્ચે આવે એમ, ઇવેન્ચ્યુઅલી બધા પહોંચે ખુશ રહેવા સુધી. હવે આ ખુશ રહેવું શું છે, સુખની વ્યાખ્યા શું? દાખલા તરીકે તમને કોઈ પૂછે કે સુખની વ્યાખ્યા શું, તમે તમને શું સુખી કરે, તો કોઈ એમ કહે કે 2 ટાઈમ સુપર્બ ખાવાનું મળે ને તો હું સુખી. હમણાં અક્ષય કુમારનો એક વિડીયો, મને ખબર નથી કેટલા લોકોએ જોયો, મને બહુ જ ગમ્યો. અને એમાં એણે એમ કહ્યું છે કે માણસે 6-6:30 પછી ન ખાવું જોઈએ, અને આટલું બધું ખાવાનાની તમારા શરીરને જરૂરત જ નથી. મોટા ભાગના લોકો સ્વાદ માટે ખાય છે, જમીને તરત જમી શકે એવાને પણ હું ઓળખું છું. હજી જમીને ઊભા થયા હોય ને કે પૂરણપોળી, એમ મને બહુ ભાવે. કેપેસિટીનો સવાલ છે આમાં. પણ અગત્યનું એ છે કે ભોજનથી શરૂ કરી અને ભાવના સુધી દરેક વાતમાં સંતોષ નામનો શબ્દ બહુ અગત્યનો છે. સામેની વ્યક્તિ ગમે તેટલું કરે, જો આપણામાં ગ્રેટિટ્યૂડ નહીં હોય તો સંતોષ થવાનો જ નથી. હું એવા કેટલાય લોકોને ઓળખું છું, પતિ પત્નીને, કે પત્ની સવારે ઉઠીને બ્રેકફાસ્ટ કરીને બધું કરીને કામે જાય, પાછી આવે, સાંજે પણ બને ત્યાં સુધી ગુજરાતી ડિનર ઘરમાં બનતું હોય, એ બધા પછી એક ભૂલે કે ક્લોઝેટ ગોઠવવાનું બાકી છે. એનો અર્થ એમ થયો કે જે નથી થયું એના પર આપણી નજર છે. એણે જે આટલું બધું કર્યું આખું અઠવાડિયું, સોમથી શુક્ર એ રસોઈ કરે, ઘર ચલાવે, વાસણ ધોવે, બેડ કરે, બેડ ક્લીન કરે, બાકીના કામો કરે, છોકરા નાના હોય ત્યાં સુધી એમને લેવા મૂકવા જવાની પણ પ્રાઇવેટ સ્કૂલમાં હોય તો જવાબદારી, આ બધાની વચ્ચે જો એણે ક્લોઝેટ બંધ કરી દીધું છે ડૂચા મારીને, તો એને ખબર છે કે એણે આ કામ કરવાનું છે. પણ એ તમારી ફુરસદે, તમારી સગવડે, તમારી ઈચ્છાએ અને તમારા કયા પ્રમાણે કરે એ આગ્રહમાંથી ઘર્ષણ આવે છે. આપણે કોઈને કહી દેવું કે તારું કામ, મારો દીકરો છે 21 વર્ષનો હવે થયો, પણ પેલો ટીનેજમાં હોય ને છોકરાઓ, તો રૂમ સાફ ના કરે, બધાના ઘરમાં આ પ્રશ્ન હશે, મમ્મી કચ 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 કર્યા જ કરે, અને રોજ 10 વાર દિવસમાં બેટા ક્લીન યોર રૂમ, બેટા ક્લીન યોર રૂમ. પછી થોડા દિવસ પછી મને વિચાર આવ્યો કે આ કયા કરવા કરતાં આપણે લખી દેવું. એટલે અમે એક નિર્ણય કર્યો કે સૌથી પહેલું યલો પોસ્ટેટ પર બ્લુ કલરથી લખવું, પ્લીઝ ક્લીન યોર રૂમ, આ પહેલી નોટિસ. પછી ગ્રીન પોસ્ટેટ ઉપર બ્લુ કલરથી લખવું, બેટા ક્લીન યોર રૂમ. અને છેલ્લે પિંક પોસ્ટેટ ઉપર લાલ કલરથી લખવું, બેટા ક્લીન યોર રૂમ.
અને આ ત્રીજી વાર લખ્યું એનો અર્થ એમ કે 24 કલાકમાં જો અસર નહીં થાય તો રૂમને તાળું મારી અને ચાવી લઈ લેવામાં આવશે. અને પછી એણે એ રૂમ સાફ કરવા માટે તમારી પાસે આવીને ચાવી માંગવી પડે. એ ચાવી માંગે ત્યારે એને એમ કહેવાનું કે આ ચાવી હમણાં ને હમણાં સાફ કર અને પછી જ બહાર જવાનું છે. દિવસમાં 10 વાર કહ્યા પછી પણ મજાની વાત એ છે કે છેલ્લે મમ્મી જ સાફ કરે. તો કહેવાનું શું કામ? કાં તો તમે જ કરો, અને કાં તો જો કરાવવું છે તો પછી એનો એક ઉપાય, એક રસ્તો. જરૂરી નથી કે આ જ ફોર્મ્યુલા તમારા ઘરમાં કામ લાગે, પણ એક ફોર્મ્યુલા શોધી કાઢો કે શું કરવાથી તમારી ઈચ્છા મુજબ આખી પરિસ્થિતિને તમે ગોઠવી શકો છો. કેટલી બધી પત્નીઓને હું ઓળખું છું કે જેને પતિને ડાયાબિટીસ હોય અને ક્યાંય પણ જાય કે તબિયત સારી ના હોય, કોલેસ્ટ્રોલ હોય, જમતી વખતે ટોકે, બસ ઉછેર એવો છે પુરુષનો કે એને તમે જાહેરમાં ટોકો એટલે એ વિદ્રોહ જ કરે. એની માં એને એવી રીતે ઉછેર્યો છે, માટલા પાસે ઊભો રહીને પાણી માંગે અને એની મમ્મી આનંદથી આપે. હવે આ પરિસ્થિતિમાં તમે પબ્લિકલી એને ટોક્યા એટલે એને ખાવાનું જ છે. એને બદલે ઉત્તમ રસ્તો એ છે મારે હિસાબે, જે અમે અમારા ઘરમાં ક્યારેક લઈએ, કે મારે મીઠાઈ નથી ખાવી, કેમ કે અમારા બંનેના ભાગની એમણે ખાઈ લીધી. ધીસ ઇઝ અ નાઇસ વે ઓફ સેઇંગ ઇટ, એન્ડ ધ પર્સન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ એટ ધ સેમ ટાઈમ કે આણે મારે લીધે ન ખાધી. નેક્સ્ટ ટાઈમ ખાતી વખત કહે કે લે તારી જલેબી તું ખાન, મારી હું ખાઉં, મારે લીધે ન ખાય એવું ના કરતી. દેર આર વેઝ ઓફ ડુઈંગ ઇટ. દારૂ છોડી દો, દારૂ છોડી દો, દારૂ છોડી દો કરનારી ઘણી પત્નીઓને હું ઓળખું છું. વ્યસન મુક્ત, ગુટકા છોડ દો, ફલાણું આમ કરો, કહેવાથી જો માણસ સુધરી જતો હોત ને સાહેબ, તો આ જગતમાં કોઈને ત્યાં કોઈ પ્રોબ્લેમ જ ન હોત. સતત ટોકવાથી માણસમાં ફેર પડતો નથી. મહત્વની વાત, સૌથી મહત્વની વાત એ છે કે માણસને ટોક્યા વગર કઈ રીતે સુધારી શકાય અથવા કઈ રીતે બદલી શકાય. હું તો સુધારી શબ્દ પણ કાઢી નાખું છું. તો એને માટે તમારે તમારી રીતે તમારા ઇમોશન્સ, તમારી રિલેશનશીપની એક આગવી ફોર્મ્યુલા બનાવવી પડશે. કોકના ઘરમાં આદુવાળી ચા હોય, કોકના ઘરમાં ઇલચીવાળી હોય, કોક એમ કે ઇલચી તો નાખતી જ નહીં, કોકના ઘરમાં ફુદીના વગરની ચા હોય તો નથી પીવી. આ બધા કોમ્બિનેશન્સ છે રિલેશનશીપના. પણ મારું એવું માનવું છે કે માણસ હોવું ને એની પહેલી શરત એ છે કે તમારા હૃદયમાં સંવેદના હોવી, સામેની વ્યક્તિને એના પેર ઓફ શૂઝમાં જઈ અને સમજવાની સંવેદના. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી જગ્યાએ ઊભા રહી અને સામેના માણસને જજ કરીએ છીએ. હું અહીં ઊભી છું, મને તમે બધા દેખાવ છો, આ મરૂન પડદો નથી દેખાતો. મારે જો આ મરૂન પડદો જોવો હોય તો તમારી જગ્યાએ આવવું પડે. આટલું થઈ શકે ને તો હું માનું છું રિલેશનશીપ્સમાં આસમાન જમીનનો ફેર પડી જાય. કોઈ માણસ કોઈ રીતે કેમ વર્તે છે એ સમજવા માટે 5 મિનિટ આપીને પોતાના હૃદયની, પોતાના સમયની, પોતાની લાગણીની, પોતાના ઇમોશન્સની એની જગ્યાએ જઈને વિચારો. અને જો તમે એની જગ્યાએ જઈને વિચારશો ને તો તમને સોલ્યુશન પણ બહુ સરળ રીતે જડી રહેશે. ચેસ રમતા હો ને તો તમને શીખવે, મને ખબર નથી કેટલા લોકો ચેસ રમી શકે છે, પણ તમે ચેસ રમતા હો તો તમને શીખવે કે ડોન્ટ થિંક લાઇક યોર ગેમ, થિંક લાઇક ધી અધર પર્સન્સ ગેમ. એ શું ચાલશે એની તમને ખબર હોય તો તમારી ચાલ તો તમને ખબર જ છે. સો ફોર મી વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ ઇઝ કે તમે સામેના માણસની સંવેદનામાં દાખલ થઈને જો એને જજ તો કરવો જ નહીં પણ એને સમજી શકો તો તમારી રિલેશનશીપમાં બહુ ફેર પડશે. તમારા બાળકને ખબર નથી કે 45 વર્ષના મા બાપ હોવું એ શું, કે 35 વર્ષના મા બાપ હોવું એ શું, પણ તમને તો ખબર છે ને 17 વર્ષના હોવું એ શું. એ અહીંયા 17 વર્ષના છે, તમે તમારા દેશમાં 17 વર્ષના હતા, પણ તમે સ્કૂલ બંક નથી કરી, તમે કોઈ દિવસ કશું ખોટું કર્યું જ નથી. બધાએ નાનું મોટું ક્યાંક ક્યાંક કશુંક તોફાન મસ્તી, અમુક જાતની છૂટછાટ લીધી જ છે, અને 17 વર્ષની ઉંમરે એણે જે કર્યું છે આજે તમારું બાળક કરી રહ્યું છે. મજાની વાત એ છે કે આ દેશમાં કરી રહ્યું છે એટલે એની માત્રા જરા જુદી છે. સો ઓલ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝ બીકમ 17 એન્ડ થિંક વોટ ધે આર થિંકિંગ એટ 17. એવી જ રીતે વડીલ વૃદ્ધ ઘરમાં હોય, દરેક મા બાપ એવું કહે કે પૈસા બહુ વાપરો છો, તમે પૈસા બહુ વાપરો છો.
કારણ કે એમણે એટલી બધી મહેનત કરી છે અને એમને માટે આ પૈસાનું મૂલ્ય ઘણું વધારે છે તમારે માટે છે એના કરતાં, કારણ કે તમને વારસામાં ડાયરેક્ટ અમુક ફિક્સ ડિપોઝિટ મળી ગઈ છે. એમણે સ્ક્રેચથી શરૂ કર્યું છે એન્ડ ફોર ધેમ વોટ એવર દે હેવ અર્ન્ડ, વોટ એવર દે હેવ ટ્રાઈડ ટુ મેક હેઝ બીન વેરી વેરી ડિફિકલ્ટ પાથ. સો વોટ દે આર સેઈંગ મેક સેન્સ. ઇમ્પોર્ટન્ટલી ટ્રાય એન્ડ કન્વિન્સ ધેમ. ડોન્ટ તન્ના આમ જણ પડે, તું તારું કામ કર, તારે વાપરવા હોય તો હું આપી દઈશ, મને ના રોકીશ, મારા કમાયેલા હું વાપરું છું. બધા જવાબ સાચા પણ તો છડા, જવાબ ખોટા નથી. પણ એને બદલે એમ કહી શકાય કે છે વ્યવસ્થા, બાકીની રાખી જા તો વધારાના વાપરું છું, તો એને પણ રાહત થાય, એને પણ આનંદ થાય. આપણે સામેના માણસની જગ્યાએ જઈએ ને તો જ સમજાય કે એને ક્યાં દુખે છે. એક સારો ડોક્ટર હોય ને એ કંઈ એને કે આખા શરીરમાં રોજ દુખતું નથી, પણ કોઈક જ્યારે ફરિયાદ લઈને આવે ને ત્યારે એને કહે ને અને શાંત ચિત્તે સાંભળે ને એમાં દર્દીનું અડધું દર્દ ઓછું થઈ જાય. જે ડોક્ટર હશે વિક્રમભાઈને ખબર હશે કે વાતમાં કંઈ દમ ના હોય પણ એની જે ફરિયાદ છે એ ઘણી લાંબી હોય. એક ભાઈ હતા, એ ડૉક્ટર પાસે ગયા ને એણે કહ્યું કે મને એવું લાગે છે કે મારી વાઇફ બેરી થઈ ગઈ છે. એટલે એણે કહ્યું કે એવું તમને કેવી રીતે લાગ્યું? તો કે હું કહું તો સાંભળતી નથી. તો કે અચ્છા, તો તમે એક કામ કરો, તમે એવું શોધી કાઢો કે એને કેટલા ડિસ્ટન્સથી નથી સંભળાતું. એટલે કે ભલે. એટલે ઘરે ગયા, છેક દરવાજા પાસે ઊભા રહીને પૂછ્યું કે સ્વીટહાર્ટ જમવામાં શું છે? પત્નીએ જવાબ ના આપ્યો. થોડા અંદર ગયા ડ્રોઈંગ રૂમમાં, સોફા પાસે જઈને પૂછ્યું કે જમવાનું શું બન્યું છે? નો એન્સર. ઓર થોડા નજીક ગયા, રસોડાના દરવાજા પાસે ઊભા રહીને પૂછ્યું કે શું છે ડિનરમાં? કોઈ જવાબ નહીં. બિલકુલ બાજુમાં જઈને પૂછ્યું કે ડાર્લિંગ જમવાનું શું બનાવ્યું છે? એટલે પેલીએ કહ્યું કે ભાખરી, શાક, દાળ, ભાત. તમને મેં ચાર વાર કહ્યું યાર, તમે સાંભળો ને, મજા આ છે. કોણ બેરું થઈ ગયું છે એ સમજવાનું છે. આ આ આપણી રિલેશનશીપનો સૌથી મોટો ડ્રોબેક છે. આપણે માનીને ચાલીએ છીએ કે સામેનો માણસ બેરો છે. ખરેખર પ્રોબ્લેમ એ છે કે આપણને કેટલા ડિસ્ટન્સથી નથી સંભળાતું એ પહેલાં આપણે શોધવાનું છે. આ બહુ મજાની વાત મને હંમેશા લાગી છે. અને તમે વિચાર કરો, માણસ ઇવેન્ચ્યુઅલી છે શું? એની રિલેશનશીપ્સ. કોઈકના મામી છો, કોઈકના ભાભી છો, કોઈકના દાદી છો, કોઈકની માં છો, કોઈકની બહેન છો, બાકી તમારી ઓળખાણ શું છે? કેટલા બધા લોકો અમારા ભારતમાં તો ઝઘડો થાય, ગાડી ઘસાય કે કંઈ બીજું ત્રીજું થાય એટલે આમ ઉતરીને ઓળખે જ મને, હું કોણ છું. એને કેમ પૂછવું પડે, તમે નથી ઓળખતા? હમણાં એક ટાટા ટીની બહુ સરસ એડ આવતી હતી, મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે. એમાં એક નેતા આવે છે ને પેલી એર હોસ્ટ ગ્રાઉન્ડ સ્ટાફની છોકરી કહે છે કે સર ફ્લાઇટ તો ક્લોઝ થઈ ગઈ. એટલે કે મને તું ના પડે છે, તને ખબર છે હું કોણ છું? એટલે પેલી માઇકમાં કહે છે કે એક ભાઈ આવ્યા છે અને એમને પોતાનું નામ ખ્યાલ નથી, તો જે હોય તે અહીંયા આવે અને ઓળખાણ આપીને એમને લઈ જાય. એને ક્યાં પૂછે તું, ઓળખે જ મને હું કોણ છું, તો તું નથી ઓળખતો ભાઈ. અને શેનો અહંકાર, એ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ. તમારું નામ તમે નથી પાડ્યું, તમારી સ્કિન સારી છે તો તમારા દાદા મામા કાકા ફોઈમાંથી કોઈકની સ્કિન સારી છે, તમારા વાળ લાંબા છે તો તમારી માના માસીના દાદીના કોઈના વાળ લાંબા છે, તમે ઇન્ટેલિજન્ટ છો તો તમારા ડીએનએમાં આ બુદ્ધિ ક્યાંકથી આવી છે, તમે સ્માઇલ સારું છે તો પરિવારમાં મૂળ જોડાતા જાય, નાનો હોય ત્યારે આટલો હોય આટલો થાય એટલે મૂળ વધુ ઉપરની તરફ કનેક્ટ થાય. આ હું માનું છું આપણા સંતાનને શીખવવાની આપણી જવાબદારી છે. કેટલા બધા મા બાપને હું જોઉં તો એમ કે છોકરાઓને અમને ગુજરાતી નથી આવડતું. આ વાતનો ગર્વ તો ન જ હોઈ શકે, અમારા છોકરા ગુજરાતી નથી બોલતા. આ વાત જ્યારે મને કોઈ મા બાપ કહે ને ત્યારે મને દુઃખ એવું થાય કે તમે તમારું અસ્તિત્વ ભૂલી જશો. અંગ્રેજી શીખો, મારો દીકરો ચાર ભાષા બોલે છે, જર્મન ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે,
અસ્તિત્વ ભૂલાઈ જશે તો શું બાકી રહેશે એ સવાલ બહુ અગત્યનો છે. આપણને આપણું ભોજન બહુ પ્રિય છે, હિત્રો પર ભાખરી મળે તો બહુ મજા આવે. અમારા લલિતભાઈ રાજ ટ્રાવેલ્સની એડ, એક દિવસ હું ચિત્રલેખામાં બેઠી હતી ને મને કે યાર ગુજરાતી ખાવાનું એમને એમની જગ્યાએ મળે એવી એક એડ લખી આપને સારી. અને એ એડ એટલી ચગી, મેં એમને લખી આપી કે પેરિસમાં પાત્રા અને રોમમાં રસ. આ એડ એટલી બધી ચાલી જેની કોઈ હદ નથી એમ. અને ત્યારે મને થોડા દિવસ પછી એમ થયું કે અમે શું લખ્યું, પાત્રા ખાવા માટે માણસ પેરિસ જાય છે? પણ ગુજરાતીઓ તમે જુઓ જ્યાં જાય ત્યાં એમના ખાખરા એમના થેપલા ગોતે, પણ બે ગુજરાતી ભેગા થાય તો ખોટા અંગ્રેજીમાં વાત કરે. ભોજન અમારું, ભાષા અમારી નહીં. મને એવું લાગે કે કેમ આપણે આપણી ભાષાનું ગૌરવ ન કરી શકીએ. આપણા બાળકોને આપણે અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં જે લોકો મૂકતા હશે એમને ખબર હશે કે પહેલાં રાઇમિંગ શીખવાડે, 1 2 બકલ માય શૂ, 3 4 શટ ધ ડોર, જોની જોની યસ પાપા, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. આ કવિતાઓ છે, કવિતામાં લય છે, લય સાથે ભાષા ખૂબ ઝડપથી આવડે. તમને કવિતા કોઈ વાંચી સંભળાવે અને તમે સુગમ સંગીતનું ગીત સાંભળો તો તમને વધારે યાદ શું રહી જાય, ગવાયેલું ગીત, વંચાયેલું ગીત નહીં. કેટલી બધી ગુજરાતણો એના પતિને કહે કે પાટણથી પટોળા મોંઘા લાવજો, આમાં કીવર્ડ મોંઘા છે, રસ્તા પરથી સસ્તા નહીં લાવતા, મોંઘા પટોળા લાવજો. હવે આ ગીત તમને હું વાંચીને સંભળાવું તો તમને યાદ નહીં રહે, પણ આ ગીત અહીંયા ગવાય તો તમને તરત તમે ગણગણવાના છો. એટલે લય સાથે શીખવવામાં આવતી ભાષા વધુ યોગ્ય ભાષા છે. આપણે આપણા બાળકને શું શીખવીએ, ક કલમનો ક નથી, એણે કલમ જોઈ નથી, એણે ખડીયો જોયો નથી, એણે કબૂતર જોયું, શું શીખવીએ છીએ આપણે? એને બદલે જો એને જોડકણાઓથી આપણે શરૂઆત કરીએ, અને એમાં કંઈ ભાષા લખવી વાંચવી એટલી જરૂરી નથી જેટલી બોલવી છે. જગતની દરેક ભાષાઓ શ્રુતિ સ્મૃતિમાં સચવાઈ છે. કોંકણી ભાષાની લિપિ નથી એ મરાઠીમાં લખાય છે, અસમિસ ભાષાની લિપિ નથી એ બંગાળીમાં લખાય છે, એની પાસે જે પ્રત છે લિપિ છે એ બંગાળી છે. પણ અસમિસ એક આખી ઇન્ડિવિજ્યુઅલ ભાષા છે, કારણ કે બોલાય છે, બોલાતી રહી છે. એટલે હું એવું માનું કે ભાષા બોલાવી જોઈએ. હું બહુ જ નાની હતી, જોડકણા આપણે બધાએ સાંભળ્યા છે, સોની પોળમાં થતો શોર, ચોરી કરવા ચાલ્યા ચોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા. સિમ્પલ, મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે. કેટલી સરળતાથી તમે રિલેશનશીપ શીખવી શકો. કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે. ઇઝીએસ્ટ, પતાસાની પોળમાં 15 પગથિયા ચડવા, 15 ઉતરવા, મહિમા દેવજીના દર્શન કરવા, દર્શન કરતા રાત પડી, કાળે સાડલે ભાત પડી, ભાત વાસે ઓટલો, વાળ્યો ગંગાજીનો ચોટલો, પાર્વતીને ચડી રીસ. અહીંથી આ પણ શીખી જવાનું કે ગંગાજીનો ચોટલો નહીં વાળવાનું, નહીં તો પાર્વતીને રીસ ચડે. પગથિયા તો થયા 30. હાઉ ઇઝી ધ કાઉન્ટિંગ કમ્સ ઇન, હાઉ ઇઝી ધ લેંગ્વેજ કમ્સ ઇન. અને મને એવું લાગે કે બાળકને ભાષા સાથે પ્રેમમાં પાડવું જોઈએ, એને મજા પડવી જોઈએ. 14 વર્ષની ચારણ કન્યાનો લય, લય તો બધામાં છે. હું મારા ચપ્પલ પહેરું છું, તું તારા ચપ્પલ પહેરે છે, સૌ સૌના ચપ્પલ પહેરે છે, આમાં લય છે, આમાં કવિતા નથી. સો આઈ ફીલ દેટ ધીસ ઇઝ વોટ પ્રોબેબલી વી નીડ ટુ લર્ન, ટુ ટીચ અવર ચિલ્ડ્રન અવર લેંગ્વેજ, અવર ઇનહેરિટન્સ, અવર સ્ટોરીઝ દેટ વી હેવ મિસ્ડ. વાર્તાઓ સિન્ડ્રેલાની કહીએ છીએ એને, પિનોકિયોની કહીએ છીએ, પણ કોઈ દિવસ આપણને સંયુક્તાની વાર્તા કે પૃથ્વીરાજની કથા કે લક્ષ્મીબાઈની કથા કે દુર્યોધનની કથા, દુર્યોધનમાંથી પણ બહુ શીખવાનું છે. જાનામી ધર્મસ્ય ન ચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મસ્ય ન ચમે નિવૃત્તિ. હું જાણું છું કે અધર્મ શું છે પણ હું દૂર નથી રહી શકતો, ને હું જાણું છું કે ધર્મ શું છે પણ એની પ્રવૃત્તિમાં જઈ નથી શકતો. આ અહીંથી જ આપણા બાળકને શીખવાનું કે જિંદગીમાં દરેક વખતે બે રસ્તા આવશે, ચૂઝ ધ રાઈટ. ગીતા, આપણે આપણા સંતાનોને ગીતા વિશે ભાગ્યે જ, એ આપણું ધર્મ પુસ્તક છે અને ગીતા ઉપર હાથ રાખીને કહેવાનું સત્ય જે કહીશ સાચું કહીશ, સાચા સિવાય. હિન્દી સિનેમામાં બતાવે કે ગીતા પે હાથ રે, છોકરું પૂછે કે આ શેના પર હાથ રાખે છે,
હાર્વર્ડમાં ગીતા ભણાવે છે, પણ આપણને આપણા સંતાનને ચાર વાક્ય ગીતામાંથી કહેવાનો સમય નથી. મને એવું લાગે છે કે માણસ થવા માટે જેમ સંવેદના જરૂરી છે ને, એમ સ્વયં માટેનું સન્માન પણ બહુ જરૂરી છે. તમે કોણ છો, તમારા મૂળ શું છે, તમારું અસ્તિત્વ શું છે, તમે ગુજરાતી છો કે નહીં, તમે ભારતીય છો કે નહીં, એ તો નેક્સ્ટ લેવલની વાત છે. પણ તમે માણસ છો એ વાતનું સન્માન, અને તમારા રૂટ્સનું સન્માન, તમે જ્યાંથી આવો છો, તમે જે છો એનું સન્માન. તમે વિચાર કરો, સુકન્યા જેવી કથાઓ છે, અનસુયા જેવી કથાઓ છે, દેવો નક્કી કરે છે એની પરીક્ષા કરવાનું કે બહુ મોટી સતી છે, પોતાની જાતને સતી માને છે, ચલો આપણે જઈએ. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એની પરીક્ષા કરવા આવે છે, સાધુ વેશે આવે છે, અને એને કહે છે કે અતિથિ દેવો ભવ, આવો તમને જમાડું. અને ઘરમાં દાખલ થઈને અતિથિ તરીકે એ લોકો શરત મૂકે છે કે અમે તો નગ્ન થઈને જમીએ, અમારે એવું વ્રત છે. હવે જો એમ કે હા, તો પતિ ધર્મ લાજે પર પુરુષને નગ્ન જોયાનું, અને જો એમ કે ના ભાઈ મને તો નહીં પોસાય, તો અતિથિ ધર્મ લાજે આવેલા અતિથિને કાઢવાનું. હાથમાં પાણી લે છે, ઈશ્વરનું નામ લે છે, અને અંજલિ છાંટે છે, અને ત્રણ દીવોને બાળકો બનાવી દે છે. હવે બાળક કપડાં પહેરીને જમે તો એ સૂન, કાઢીને જમે તો એ સૂન. આ બુદ્ધિ છે સ્ત્રીની, આ આવડત છે સ્ત્રીની, આ હૈયા ઉકલત છે સ્ત્રીની. એનામાં એક એવી અજબ જેવી સિક્સ્થ સેન્સ છે જેને આપણે ધીરે ધીરે વાપરવાની બંધ કરી દીધી છે. અને સાયકોલોજી એમ કહે છે કે આઈધર યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. જે તમે નહીં વાપરો એ બધું તમારે ઇવેન્ચ્યુઅલી ફેંકી દેવું પડશે. ભલે આપણે ક્લોઝેટમાં કપડાં ક્યારેક વજન ઉતરશે એમ કરીને મૂકી રાખીએ, પણ છેલ્લે તો ફેંકવાના જ છે. હવે નહીં ઉતરે. એક ભાઈ હતા, એ બસ સ્ટોપ પર ઊભા હતા, અને બીજા ભાઈ આ બાજુ દૂર પોતાના ઘરના ઓટલે કબાટ ખસેડવાનો પ્રયત્ન કરતા હતા. એટલે પહેલાં એ જોયું કે આ બિચારો ક્યારનો મહેનત કરે છે ગરમીમાં, એટલે ત્યાં ગયા અને કે લાવ તમને હેલ્પ કરું. અડધો કલાક બંને જણાએ મહેનત કરી, પછી જે બસ સ્ટોપ પરથી ગયેલા એમણે કહ્યું કે આ મને નથી લાગતું, આ ખસે, આ કબાટ અંદર નહીં જાય. એટલે પેલો માણસ કબાટની પાછળથી આવ્યો ને એક થપ્પડ મારી, તો કે મારે જે હું તને મદદ કરવા આવ્યો, અરે કે તમે અંદર ધકેલો છો, હું બહાર કાઢવાની ટ્રાય કરું છું. આપણે બધા આ સ્થિતિમાં છીએ, એક અંદર ધકેલે છે ને એક બહાર કાઢે છે, એટલે કબાટ ત્યાંનું ત્યાં જ છે. બંને જણા મળીને એક તરફથી જો આખી પરિસ્થિતિને ધકેલે તો સંતાનનો ઉછેર કરેક્ટ થાય. આ સામસામે ધકેલવાની સ્થિતિ છે, માટે આપણા સંતાનોને અમુક પ્રકારના મિક્સ સિગ્નલ મળે છે, મમ્મી કંઈ કે, પપ્પા કંઈ કે. અને આપણે બધા સંસ્કારના નામે, હું તો જે જગ્યાએ ઊભી છું એ ઈશ્વરનું મંદિર છે, સંસ્કારના નામે આપણે આપણા સંતાનોને જે આપી રહ્યા છીએ ને એ સાચા સંસ્કાર જ નથી. સાચા સંસ્કાર શું છે એવો સવાલ કોઈ પૂછે તો હું કહું કે પ્રસન્ન દાંપત્ય એ સાચા સંસ્કાર છે. બાળક સ્કૂલેથી આવે અને મા બાપ હિંચકે બેઠા હોય અને માનું માથું પિતાના ખભે હોય કે પિતાના હાથમાં માનો હાથ હોય, તો આમાં ક્યાંય એના પર ખરાબ સંસ્કાર પડવાના નથી. મા બાપ વચ્ચે વાલ છે, અને આ વાલ આખા પરિવારને એક દોરીમાં બાંધી રાખે છે, આમાં ક્યાંય ખોટા સંસ્કાર નથી પડવાના. હા, મમ્મી એમ કે આ છ વાગે અત્યારે મૂકને ભાઈ, ખાઉં ખાઉં કરતા આવશે, અહીં ખોટા સંસ્કાર પડશે 100%. અને પપ્પા કે તારી મામા અક્કલ નથી હો, અહીં ખોટા સંસ્કાર પડશે. બાકી માતા પિતા એકબીજાને બહુ જ સ્નેહ કરે છે, બહુ જ પ્રેમ કરે છે, એ તો પરિવારને બાંધતી વાત છે. આજના છોકરાઓ પરણવા તૈયાર નથી થતા ને, એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે એમની સામે પ્રસન્ન દાંપત્યનો દાખલો જ નથી મૂકી શક્યા. આપણે એમને એવું બતાવી જ નથી શક્યા કે લગ્ન આટલી ઇમ્પોર્ટન્ટ ચીજ છે દુનિયામાં. એમને એવું જ સમજાયું છે કે બે જણા ભેગા થઈને એકબીજાના માથા ફોડે એ લગ્ન છે, એટલે એમ કે રહેવા દો, મારે આ નથી કરવું. આપણે એટલે જે લોકો 50s સુધી પહોંચી રહ્યા છે અથવા પહોંચી ગયા છે, એ લોકોએ લગ્ન કર્યા કેમ? કારણ કે એમની નજર સામે એમના મા બાપનું પ્રસન્ન દાંપત્ય હતું. ઘરમાં હાસ્ય હતા, તોફાન હતા, પપ્પા મમ્મીને ક્યારેક થોડીક મદદ કરતા હતા, આખો પરિવાર બહાર જતો હતો, સૌ સૌને સમય આપતા હતા, એક ટંક જોડે જમતા હતા.
આ પરિવાર હતો. આ પરિવારની આખી વાત હું માનું છું હવે જો ક્યાંય સચવાઈ હોય તો એ પટેલોના ઘરોમાં સચવાઈ છે. બાકી તો લગભગ બધાએ ન્યુક્લિયસ ફેમિલી કરીને ત્રણ ત્રણ જણા છૂટા પડી ગયા છે. હું સુરતમાં અને એવી એવી જગ્યાએ લોકોને ઓળખું છું, ચાર ચાર પેઢી ભેગી રહેતી હોય અને કોઈ ક્લેશ વગર રહેતી હોય, બધા આનંદથી રહેતા હોય અને બધાને બધાના ભાગનું કામ પણ મળી રહે અને બધાને બધાના ભાગનું જસ્ટિફિકેશન પણ મળી રહે. આ SRK ડાયમંડવાળા અમારા ગોવિંદભાઈ છે, એમણે એકવાર બહુ સરસ વાત કરી હતી, મને બહુ ગમી એ વાત, કે નવી વહુ પરણીને આવી એ છેલ્લી વહુની ઉંમર 22 વર્ષની અને ઘરમાં જે સૌથી વડીલ વ્યક્તિ છે એની ઉંમર 88 વર્ષની. આખો પરિવાર ભેગો રહે, દરેકને દરેક સામે વાંધા હોય જ, બધા સાથે રહે એટલે કે એક સરખા મગજ તો બધાના હોય નહીં. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે દર બુધવારે જમીને બધાએ બેસવાનું ને જેને જેની સામે જે ફરિયાદ હોય જાહેરમાં કરવાની, કોઈએ કોઈની ફરિયાદ પાછળ નહીં કરવાની, કોઈએ કોઈને સામા જવાબ નહીં આપવાના, લખી લેવાનું, તમને યાદ ના રહેતું હોય તો ડાયરી લઈને બેસવાનું, અને ઘરના યંગેસ્ટ બાળકનું ગોળિયું પણ બહાર કાઢવાનું. પરિવાર એટલે ફૂલ પરિવાર, આ બધાએ બેસીને વાત કરવાની. એક બુધવાર, બીજો બુધવાર, આવા 4-5 બુધવાર ગયા, બધાએ બધાની સામેના બળાપા કાઢી નાખ્યા અને પછી ધીમે ધીમે આખી વાત ઓછી થતી ગઈ. જેમ વિક્રમભાઈએ કહ્યું કે દીકરીઓ હવે નથી કોઈ મૂકી જતું, કારણ કે જોયું કે દીકરીઓનો ઉછેર બહેતર થઈ શકે છે, મૂકી જવાની જરૂર નથી, અમારે ઘેર રહીને પણ આ લોકો દીકરીઓને સાચવશે, તો એ એ સ્થિતિમાં મૂકી જવાની જરૂર નથી, બલકે આ તો ભણી ગણીને પાછી આવશે તો અમારી મદદ કરશે, એ વિચારે કદાચ મા બાપને મૂકી જતા હોય. તો આ 2-4 બુધવાર ગયા આવા અને પછી તો ઘરમાં કોઈ કોઈના વિશે ફરિયાદ જ ના કરે, કારણ કે બધા બીવે કે બુધવારે ખોલશે ચેપ્ટર અને જાહેરમાં ખુલશે. એના કરતા છોડો, ચૂપ રહો, જવાબ ના આપો, આપણું કામ કરો. 4-5 અઠવાડિયામાં ઘરમાં એક અદભુત પ્રકારનો સમન્વય થઈ ગયો કે મૂકો બધા, આ લમણાજી કરવા યોગ્ય નથી. મહત્વનું એ છે, મારે જે કહેવું છે કે આપણે બધા સમાજનું સંતાન છીએ, સમાજ વગરનો એકલો માણસ જીવી શકતો નથી, અને જે માણસ એમ કહે છે કે મારે કોઈની જરૂર નથી એને બીજાની સૌથી વધારે જરૂર છે. કારણ કે તમે એકલા તો તમારી પરિસ્થિતિ માંદા, સાજા, સુખી, આનંદમાં ક્યાંય પણ તમને બીજો એક માણસ તો જોઈશે જ. મંદિરની બહાર અહીંયા પાર્કિંગમાં એક માણસ એકલો બેસીને રડતો હોય તો એને બધા જઈને પૂછે કે ભાઈ શું થયું, પૈસા પડી ગયા, વોલેટ પડી ગયું, કંઈ બીજું થયું, કંઈ પ્રોબ્લેમ થયો, એક્સિડન્ટ થયો, કોઈ ખોવાઈ ગયું, અને એકલો બેસીને હસતો હોય તો થોડી વારમાં એમ્બ્યુલન્સ બોલાવે. સુખી થવા માટે 2 જણા જોઈશે, જોડે કોઈક હસવા વાળું હશે ને તો જતા જતા પહેલા આપણે હસતા હસતા જઈશું, કેવી મજા કરે છે. મજાની વાત એ છે કે આપણે બધા ભૂલી ગયા છીએ કે સુખી થવા માટે ભેગું કોક જોઈશે, સુખ વેચવા માટે કોઈ જોઈશે, દુઃખ એકલા પચાવી જવાશે. અને જે માણસ તમારા સુખમાં તમારી સાથે છે એ સામાન્યતઃ તમારા દુઃખમાં આવીને ઊભો જ રહેશે, કારણ કે માણસ સ્વભાવે ગ્રેટિટ્યૂડ વાળો માણસ વ્યક્તિ છે. આપણે મજા કરી છે, હવે ખરાબ સમયે જવું જોઈએ, આવું લગભગ 100માંથી 98 જણા માને, 2 જણા ન માને તો કાંઈ વાંધો નહીં, બધાને મનાવાતું એ નથી. આપણે જે જગ્યાએ ઊભા છીએ આજે એ બહુ મોટો ટ્રાન્ઝિશનનો પીરિયડ છે. આપણે જોઈ રહ્યા છીએ મોટો બદલાવ. જે લોકો 50-1 ના છે એ બધાને ખબર છે કે બાજુમાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જોવા જતા હતા, પોતાના ઘરોમાં ટીવી નહોતા, ત્યાંથી શરૂ કરીને હવે દરેક રૂમમાં ટેલિવિઝન છે. લેપટોપ, પામટોપ સુધીનો સંઘર્ષ આપણે બધાએ કર્યો. બહુ બધા માતા પિતા, દીકરી બેઠી છે, આવડા છોકરાઓ હોય તો એમ કે આ જનરેશન તો ભાઈ સાહેબ, પણ એ બધા મા બાપને એવું યાદ છે કે એમના મા બાપ એમના વિશે આ જ કહેતા હતા. આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આપણા મા બાપે કહેતા હતા કે ભાઈ સાહેબ આ શું જનરેશન પાકી છે. એનો અર્થ એમ થયો, મજાની વાત જે અહીંયા સમજવાની છે, તમે એક iPhone X ખરીદો, 6 મહિનામાં X+ આવે છે, હા કે ના? AA ખરીદો, AA+ આવે છે. S8 ખરીદો, S8+ આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટમાં જો નવા ફીચર ઉમેરીને અપગ્રેડેશન થયા જ કરે છે તો તમને શું લાગે છે, ઉપરવાળો જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ મોકલે છે એમાં કશું ફીચર ઉમેરે જ નહીં, એવા ને એવા જ મોકલ્યા કરે બધા? એ પણ તો ફીચર ઉમેરે ને, એ પણ તો નવા
ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે ત્યારે એમાં નવી નવી બધી ટેકનોલોજી ઉમેરતો જાય કે ના ઉમેરતો જાય? અગત્યનું શું છે? અગત્યનું એ છે કે આ ટેકનોલોજી શીખો. તમે પેલા જૂના નોકિયાના બટન દબાવવાના ફોનથી આને ઓપરેટ કરશો તો આ નહીં થાય. આ ટચ સ્ક્રીન છે, સ્માર્ટ, સોફ્ટલી હેન્ડલ કરવાના, આમાં બટનો જોર જોરથી નહીં દબાવવાના, નહીં તો બગડી જાય. આ તો ટચ સ્ક્રીન, એને અડો એટલે સમજી જાય છે તમે એને શું કહો છો. હવે તો સીરી આવી ગઈ છે, તમારે કહેવાનું. આ સમજે જ છે, નવી જનરેશન એ સીરીની ટચ સ્ક્રીનની જનરેશન છે. એની સાથે થોડાક કોમળતાથી પેશાઓ. એને તમે પેલા થોડા છાપ ફોન જે ખબર છે, પહેલાં મોટા મોટા આમ કંપાસ ખોલીને લોકો વાત કરે, હવે એવું બધું આ લોકોમાં નથી જરૂર. સ્માર્ટ લોકો જે, તમે એને ગૂગલ પૂછો એ તમને તરત બતાવે. મારા દીકરાને અમે આદેશ શ્રીવાસ્તવ ગુજરી ગયા અને અમે બ્રેકફાસ્ટ કરતા હતા અને મેં એને પૂછ્યું, મેં કીધું આદેશ શ્રીવાસ્તવ કેટલા વર્ષનો હશે? હવે એને આદેશ શ્રીવાસ્તવ સાથે ના લેવા નક દેવા, અને અમે બ્રેકફાસ્ટ કરતા હતા અને એણે ત્રીજી સેકન્ડે કહ્યું 40 વર્ષનો. તો મેં કીધું તને કોણે કીધું કે ગૂગલ? મને ના સૂજ્યું, મેં એને પૂછ્યું. મારી પાસે એ ફોન હતો, હું પૂછી શકત કે કેટલા વર્ષ. આ સૂજવું પણ અગત્યનું છે. આપણું ડિપેન્ડન્સ ગૂગલ પર એટલું નથી. આપણે હજી પણ ગાડી ઊભી રાખીને પૂછીએ કે ફલાણી સ્ટ્રીટ ક્યાં આવી, અને તરત જ તમને કહે બંધ કરી દે, હું હમણાં ગૂગલ કરું. સો આ સૂજવું પણ અગત્યનું છે. અને માટે મારે જે કહેવું છે કે માણસ હોવું એ સતત અપગ્રેડ થતા રહેવાની પણ પ્રક્રિયા છે. કીપ અપગ્રેડિંગ યોર સેલ્ફ, કીપ રિનોવેટિંગ યોર સેલ્ફ એઝ ફાર એઝ થોટ્સ આર કન્સર્ન. કપડાં નહીં બદલો તો ચાલશે, હું હજી પણ પલાઝો આવી ગયા તો એ લેગિંગ્સ જ પહેરું છું કારણ કે મને એની જ કમ્ફર્ટ છે. ઘણા બધા લોકો એવું કહે કે હવે પ્લાઝો આવ્યા, બધા કપડાં બદલી નાખો, હવે આમ બદલો, હવે આમ કરો, હવે લોકો આવું પહેરે છે. મને એવું લાગે છે કે કપડાં બદલવા કરતાં વિચાર બદલવા અગત્યના છે. તમે વ્યવહાર બદલો, વિચાર બદલો. વસ્ત્ર બદલવાથી મોડર્ન નહીં થવાય. જીન્સ પહેરવા માંડો એથી તમારામાં મોડર્નાઇઝેશન આવી ગયું એવું માનવાનું કોઈ કારણ નથી. સાડી પહેરીને આજથી 20 વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીએ જે નિર્ણયો કર્યા એવું માનું છું આ દેશના સૌથી મોડર્ન નિર્ણયો હતા. ઇકોનોમી ઓપન કરવા જેવો નિર્ણય પ્રોબેબલી એના દીકરાએ કર્યો, અમલમાં લાવ્યા. બાકી થોટ પ્રોસેસ તો ઇન્દિરાજીના ટેબલ પરથી શરૂ થયેલો. ફોરેનથી મને ખબર છે, અમે નાના નાના હતા અને ફોરેનથી કોઈ આવે ને તો એની બેગ ક્યારે ખુલે એની અમે પ્રતીક્ષા કરતા. વૂલીની સાડીઓ ને ચોકલેટ ને આવું આવે તો એમ થાય કે ઓહો હો શું આવી ગયું આપણા માટે, ખુલી ગઈ ઇકોનોમી. બધું બધે જ મળે છે તમને. પ્રાડાની પર્સ અમદાવાદમાં મળે અને તમને ઝારાના કપડાં અમદાવાદમાં મળે ને અહીંયા મળે ને તમારે હવે અહીંથી બેગો ભરવાની જરૂર રહી જ નહીં. વર્લ્ડ નાનું કરી નાખ્યું, ગ્લોબલ ઇકોનોમી થઈ ગઈ, ગ્લોબલ કમ્યુનિકેશન થઈ ગયું. એક ફોન તમે ઉઠાવો ને તમારે ઘેર વિડીયો કોલ કરીને તમે કઈ હોટેલમાં ક્યાં રહો છો, અહીંથી વ્યૂ કયો દેખાય, બધું દેખાડી શકો. પણ આ કમ્યુનિકેશનના સાધન વધ્યા એથી કમ્યુનિકેશન વધ્યું છે? ધેટ્સ ધી ક્વેશ્ચન. આપણે આપણા પરિવાર સાથે દિવસમાં 1 વાર 15 થી 20 મિનિટ કામ વગરની વાત કરી શકીએ? બિનજરૂરી. કેટલા વાગે આવીશ ને કેટલા વાગે જઈશ ને ખાવાનું શું બનાવવાનું છે ને આવતા પટેલ બ્રધર્સમાંથી ખાવાનું શાક લઈ આવજે, એ સિવાયની કોઈ વાત કરીએ છે? શું વાંચ્યું, ટેલિવિઝન શો, મ્યુઝિક, બીજી કોઈ વાત? આવી આવી વાત આપણી વચ્ચે થતી જ નથી. અને કમ્યુનિકેશન ઘટ્યું છે એને કારણે એકમેકની વચ્ચેનું અંતર વધી ગયું છે. લેટ્સ ટોક. માણસ હોવાની એથી મોટી એક છેલ્લી શરત, અથવા જેને હું બહુ મહત્વની શરત ગણું છું, એ છે કે સંવાદ કરતા રહો. આપણને ભાષા મળી છે, વાત કરવાની આપણને તક મળી છે. એક શેઠ હતા, એમને સંતાનો નહીં, ખૂબ પૈસા કમાયા. પછી એમણે નક્કી કર્યું કે જાત્રાએ જઈએ, બીજું તો કંઈ કરી નહીં શકીએ, ગામમાં હોસ્પિટલ બંધાવી, સ્કૂલ બંધાવી, ડોનેશન કર્યું. પછી કહ્યું કે હવે આપણે જાતનું કલ્યાણ, જાત્રાએ જઈએ. કૂતરો પાળેલો એક સરસ મજાનો, તો કે એને કોની પાસે મૂકી જઈએ? બહુ વિચાર કર્યો, બહુ વિચાર કર્યો, પછી કે કૂતરાને પણ લઈ જઈએ. એટલે કૂતરાને પણ સાથે લીધો, ગાડી લીધી, સરસ બધું પેક કર્યું, નીકળ્યા. ખૂબ પરિભ્રમણ કરીને 2 વર્ષે પાછા ફર્યા, બધા જ યાત્રાધામો જેટલા શક્ય હોય એટલા પ્રવાસ કરીને. ગામના લોકોને એમ થયું કે આપણે ત્યાંથી કોઈ પહેલી વાર આવી રીતે ગયું, એમનું સન્માન કરીએ.
એટલે ગામના લોકોએ સન્માન કર્યું, શેઠે પોતાના અનુભવો કહ્યા કે બદ્રીનાથમાં આમ થયું, દ્વારકામાં આમ થયું, તિરુપતિમાં આમ થયું, બધી વાતો લોકોએ સરસ સાંભળી. પછી કૂતરાના જે બીજા મિત્રો હતા એને એમ થયું કે માણસે સન્માન કર્યું તો આપણે પણ કરીએ, આપણો પણ જાતભાઈ જઈ આવ્યો, આટલું બધું ફરી આવ્યો તો ચાલો આપણે પણ એનું સન્માન કરીએ. એટલે એ લોકોએ પણ એક નાનકડી સભા યોજી, કૂતરાને સરસ હાર બાર પહેરાવ્યો, સન્માન કર્યું, પછી કહ્યું કે આવો તમારા અનુભવો કહો. એટલે પેલો આવ્યો ને એણે કહ્યું કે મારો અનુભવ કેવો એટલા માટે અઘરો છે કે હું તો ક્યાંય ગાડીમાંથી નીચે ઉતરી શક્યો જ નહીં. કે કેમ? કે બહુ આમ વિચિત્ર વાત છે પણ સમજવા જેવી છે કે હું જ્યાં જઈને મારી ગાડી ઊભી રહે અને મારા શેઠ મને નીચે ઉતારવાનો પ્રયત્ન કરે એવા ત્યાંના કૂતરા ભસી 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 ભસીને મને એટલો ત્રાસ કરે કે મને નીચે ઉતરવા દે જ નહીં. એટલે આ એકે જગ્યાએ મોટે ભાગે હું ઉતરી શક્યો નહીં. એટલે પેલા બાકીના કૂતરાઓએ કહ્યું કે તો શું તમે એક વાક્યમાં તમારો અનુભવ કહો તો શું કહો, થોડુંક તો કહો. એટલે પેલા કૂતરાએ કહ્યું કે ખરેખર અનુભવ એ છે કે આપણને કોઈ નથી નડતું, સૌથી વધારે આપણી જ જાત નડે છે. માણસ તો લઈ ગયો ફરવા, એના જાતભાઈઓ એને ઉતરવા ના દીધો, આ આપણે છીએ. એ કૂતરો હોય તો પણ, માણસ હોય તો પણ, બળદ હોય તો પણ, વાંદરું હોય તો પણ, ઇવેન્ચ્યુઅલી જો કોઈ આપણને નડતું હોય તો આપણા પોતાના જ લોકો નડે છે. એટલે એમને સાથે લઈને ચાલવા, સંવાદ કરવો, શું ગમે છે શું નથી ગમતું એ અત્યારે જ કહેવું. આપણો મોટા ભાગનો પ્રોબ્લેમ એ છે કે કોઈ પૂછે કે શું થયું, કે કંઈ નહીં થયું, તો ભયાનક કંઈક હોય. હવે આ કંઈ નહીંનો જવાબ એ સિરિયસલી લે છે, અથવા ફરી પૂછે છે જો કદાચ બહુ ચાહતા હોય તો, કે ના ના કંઈક તો થયું છે, કે એને શું થયું, કંઈ નહીં. ફરી પૂછ્યું ત્રીજી વાર, કંઈ નહીં. હવે આ કંઈ નહીં એણે સિરિયસલી લીધું અને એણે છોડી દીધું. તમે એ વખતે ન કીધું, આ વરાળ ગોઠવાઈ ગઈ અંદર, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, પછી પાંચમી, અને આ બધી વરાળ ભેગી થાય ત્યારે એક દિવસ કુકરની એવી સીટી વાગે કે બધાને એમ થાય થયું શું, આટલું બધું તો કંઈ થયું નથી, પણ આટલું બધું તેટલા માટે થયું છે કે આટલા દિવસથી ભેગું થયું છે. ટ્રિગર ઓફ કઈ વાતે થયું એ મહત્વનું નથી, આ કેટલા દિવસથી ભેગું થયું છે એ મહત્વનું છે. અને માટે સીટી ન મૂકવી, ખુલ્લી રાખો ને તો નીકળ્યા કરે વરાળ. આપણે બધા જ જાણીએ છીએ, શાક બાફીએ તો સીટી નથી મૂકતા, વરાળ નીકળી જવા દઈએ. અગત્યનું એ છે કે મનની વરાળ પણ કાઢી નાખો પોતાના સ્વજન સામે, પોતાના પ્રિયજન સામે. નથી ગમ્યું, નમ્રતાથી સ્નેહથી પોતાની વાત કહેવી એ માણસ હોવાનો ધર્મ છે. સામેનાને દુઃખ પહોંચાડો ત્યાં સુધી તમે સંગ્રહી રાખો અને પછી જેમ ફાવે એમ બોલો. મુલ્લા નસરુદ્દીન બહુ જોક્સ કહેતા, રજનીશજી બહુ જોક્સ કહેતા મુલ્લા નસરુદ્દીનના, મને ખબર નથી રજનીશજીને કેટલા લોકો સાંભળે છે, બહુ જોક્સ કહેતા. એમાં એક જોક મને બહુ ગમે છે અને હું બહુ જ વારંવાર કહું છું કે એક પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડો થયો. સવારે 10 વાગે ઝઘડો ચાલુ થયો, ચાલ્યો રાતના 10 વાગે. હવે પડોશીને એમ થયું કે સુવા નહીં દે. એટલે એક જણ ગયા ને કે કંઈ વાંધો નહીં, ઝઘડો શેમાંથી થયો એ કોને આપણે ગોઠવીએ, શેમાંથી ઝઘડો થયો. એટલે પત્ની એકદમ ગુસ્સે થઈને કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય શેમાંથી ઝઘડો થયો? આ તો ક્યારનું ચાલે છે? હવે તો એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું ને ક્યાંના ક્યાં પહોંચી ગયા, પાછા આવું એ તો શક્ય નથી. હવે માણસને સૌથી વધારે નુકસાન શું કરે એવો સવાલ કોઈ પૂછે ને તો એનો જવાબ એ છે કે આપણને આપણી જીભ સૌથી વધારે નુકસાન કરે છે, સ્વાદમાં પણ ને શબ્દમાં પણ. જે સ્વાદ ઉપર સંયમ રાખે એનું સ્વાસ્થ્ય સારું, અને જે શબ્દ ઉપર સંયમ રાખે એના સંબંધ સારા. જ્યારે પણ એમ થાય ને કે આ કહી જ દેવું છે, ત્યારે એકવાર જાતને પૂછવું કે આ કહેવું છે ખરેખર, આ કહેવાથી કંઈ બદલાશે ખરેખર. ઘણા બધા લોકો કહેવું જ અગત્યનું છે, પછી એની શું અસર છે એમાં રસ નથી. એને બદલે જો ખરેખર એ 10 સેકન્ડ, 15 સેકન્ડ, 2 મિનિટ મૌન રહી શકો ને તો સામેના માણસને પણ એટલી સમજ છે કે એને રિયલાઇઝ થાય. કોઈ દિવસ સોરી નથી કહેતા, પણ શું કામ સોરી, તમે લડી ઝઘડીને બધું સોરીની જગ્યા છોડી જ નથી, આગલી પાછલી 7 પેઢીનો હિસાબ કરી નાખ્યો છે, હવે સોરી કહે કઈ વાતે તમને? જો તમે ચૂપ રહ્યા હોત તો કદાચ એ જગ્યા હતી કે જ્યાં એ સોરી કહે. દ્રૌપદી
વિશે ઘણા લોકો કહે છે કે મહાભારત એ બોલી એટલે થયું, એની જીભથી મહાભારત થયું. હું એવું કહું છું કે બોલી એટલે નથી થયું, નહોતું બોલવાનું ત્યાં બોલી માટે થયું. જ્યાં બોલવાનું હતું ત્યાં એને કહેવાનું હતું કે હું વ્યક્તિ નથી, હું વ્યક્તિ છું, વસ્તુ નથી, મને ન વહેંચી શકાય. ત્યાં એનો અધિકાર હતો, એણે કહેવાનું હતું કે મને તમે પાંચ જણા વચ્ચે વહેંચવાની વાત કરો છો, પણ હું ભિક્ષા નથી, હું તો સ્ત્રી છું, હું ચોઈસ કરીશ મારે કોની જોડે રહેવું. ત્યારે ન બોલ્યા. મત્સ્યવેદની વાત આવી, ભાઈએ નક્કી કર્યું કે સ્વયં વર જ્યારે કહે છે ત્યારે સ્વયં પસંદ કરવાનો છે વર. એને બદલે એમણે નક્કી કર્યું કે મત્સ્યવેદ કરશે અને મારી બહેન પરણશે. ત્યારે ન કહ્યું કે તમે રહેવા દો ને, હું સ્વયં વર કહો છો તો હું મારી બહેણે સ્વયં મારો વર પસંદ કરીશ. ત્યારે ન બોલ્યા. અને જ્યારે દુર્યોધન એમને ત્યાં આવ્યા અને જળનું સ્થળ ને સ્થળનું જળ દેખાયું, મેદાન હવે બતાવ્યું, ત્યારે એણે કહ્યું કે આંધળાને તો આંધળા જોઈએ ને. ત્યારે ચૂપ રહેવાનું હતું, એને પોતાને રિયલાઇઝ થઈ જ ગયેલું. એ જમીન ઉપર ધોતી ઊંચું પકડીને ચાલ્યા અને જળમાં એનું ધોતી ભીંજાયું, તો એને તો સમજણ પડી જ ગઈ ને કે મેં બરાબર નથી કર્યું. હવે આ જે બરાબર નથી કર્યું એ તમારે કહ્યા વગર નહીં ચાલે. આપણી મજા જ એ છે કે મેં તો પહેલાં જ કહેલું. એને પણ ખબર છે કે તમે પહેલા જ કહેલું, પણ હવે આ ફરીથી જે જ્યાં ઘા પડ્યો છે ત્યાં ચપટી મીઠું ના ભભરાવો તો સારું. હા, તું બહુ ડાઈ, પછી તો તમને ખબર છે આગળના ડાયલોગ. માટે સંવાદ બહુ અગત્યનો છે, દલીલ નહીં. આપણે દલીલ અને સંવાદ વચ્ચેની પાતળી ભેદરેખા મિસ કરી ગયા છે. આર્ગ્યુમેન્ટ નહીં વાત, દલીલ નહીં સંવાદ. અને જ્યાં સંવાદ થાય છે ને ત્યાં મોટે ભાગે વિવાદ નથી થતો, વાત થઈ જાય છે પરિવાર વચ્ચે, લોકો વચ્ચે, છોકરાઓ વચ્ચે. કેટલી બધી મમ્મીઓ કે આપણે એવી વાત છોકરાઓને ના કહેવાય, બધી વાત કહેવાય છોકરાઓને. તમે તમારી સ્કૂલમાં કોલેજમાં કશું ખોટું કર્યું છે તો એ કહીને સાથે એમ કહેવાય કે એનું આટલું પરિણામ મેં ભોગ્યું છે દીકરા, આ મને ખબર છે, આ ભૂલ ના કરતી, નવી કરજે. પણ જે ભૂલ મેં કરી છે, જેનું પરિણામ હું જાણું છું, એ ભૂલમાં ના પડતી. જીપીએસ આપો છો ને તમે તમારા બાળકને? આ સ્માર્ટફોન છે, તમે એને જીપીએસ આપો છો ને, પણ જીપીએસ તમને કેવી રીતે જવું એ બતાવશે, ડાયવર્ઝન નહીં બતાવે, ખાડા નહીં બતાવે. એટલે ચાલશે તો પોતાના જ રસ્તે ને ખાડા પણ આવશે જ. સંવાદનો ફાયદો એ છે કે જો તમારી સાથે કમ્યુનિકેશનમાં હશે ને તમારું સંતાન, તો આવીને તમને કહેશે કે આ ભૂલ થઈ ગઈ. પારકા પાસે નહીં જાય, મિત્રો પાસે નહીં જાય, વધારાની ભૂલો નહીં કરે. અને ત્યારે માતા પિતા તરીકે આપણી ફરજ ખોળો ધરવાની છે, એને એવું રિયલાઇઝ કરાવવાની નથી કે અમે તો પહેલાં જ કહેલું, જા હવે જે થાય કર, ભોગવ. આપણી આપણા બાહુપાશ અને આપણું ખોળો તો આપણા સંતાન માટે ખુલ્લો જ હોવો જોઈએ. એણે જે ભૂલ કરીએ, પણ એ પછી જો એ તમારી પાસે આવે છે તો માતા પિતાની પહેલી ફરજ ક્ષમા છે, સજા નહીં. પરિવાર એવું પણ શીખવે છે કે માફ કરી દો. જેને તમે સૌથી વધારે ચાહો છો ને, તમે હિસાબ કરજો, તમને સમજાશે, તમે એને સૌથી વધારે સજાઓ કરી છે. અને પારકા સાથે આપણે એટલા સારા છીએ, પડોશી આપણા પેવ તોડી નાખે, કંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, અને છોકરું તોડી નાખે, દેખાતું નથી, પડોશી સાથે આપણે કેટલું ઇમેજ કોન્શિયસ કે બાજુવાળાને એમ થશે ઝઘડાળું છે, તો છોકરાને વધારે થશે કે મારી માં વિચિત્ર છે. આ હું માનું છું બહુ અગત્યની વાત છે. અને છેલ્લી વાત જે મારે કહેવી છે, આભાર માનતા શીખી જજો. ઈશ્વરનો, સ્વયંનો, સ્નેહીજનનો, પ્રિયજનનો, માતા પિતાનો, પરિસ્થિતિનો. હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો મને જે એવોર્ડ મળ્યો એમાં બે જ મિનિટ આપે તમને બોલવાની. પેલા ફિલ્મફેરની જેમ કે ઝી એવોર્ડની જેમ કહેવાય નહીં કે થેન્ક, નવો કોટ પહેરી જોયો, કે પેલો જોરદાર જ હતો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો કોટ છેલ્લે દરજી લઈને આવ્યો ને પછી કહ્યું કે હવે જુઓ તો, કે ના યાર પેલા જેવો નહીં. એટલે દરજીએ કહ્યું કે માફ કરજો, ખાલી મારે જે કહેવું છે કહું, તમે જો નિર્ભય વચન આપો. કે આ અભય વચન બોલ, નહીં હેરાન કરો. તો કે વચન એ છે મારું તને કે હું તને કંઈ નુકસાન નહીં કરું, તું સાચું બોલ. અને એટલે દરજીએ કહ્યું કે એમાં છે ને સરકાર હિતના ટેભા છે,
એ પ્રેમ, એ સ્નેહ, એ લાગણીથી ટેભા ભર્યા છે, એ એ બીજા માટે નહીં થાય. આપણે જેને બહુ જ ચાહતા હોઈએ ને એને માટે આપણે હેતના ટેભા ભરીએ છીએ. અને હેતના ટેભા દેખાવા જોઈએ, સામેનાને સમજાવવા જોઈએ. માણસ હોવાની એ બહુ જ મોટી જરૂરિયાત છે કે તમે કોઈને પ્રેમ કરતા હો ને તો એ પ્રેમ અભિવ્યક્ત કરો. તમને એને ડાયાબિટીસ છે અને ગળ્યું ન ખાય એની ચિંતા છે તો એ ચિંતાની રીતે અભિવ્યક્ત કરો. તમે પોલીસની જેમ અભિવ્યક્ત ન કરો. લીધી પાછી જલેબી, મને ખબર જ હતી કે તમે જલેબી ખાધા વગર નહીં રહો. આ પત્ની નથી, આ પોલીસનો અવાજ છે. પત્ની એમ કે ના ખાઓ ને પછી તમને તકલીફ થશે. આ સરસ રસ્તો છે. હું ઈચ્છું છું કે તમે હજી વધારે વર્ષ હેલ્ધી અમારી સાથે રહો. આ સારો રસ્તો છે કહેવાનો. સંતાનને બારણો શું કરે છે? મને હતું જ કમ્પ્યુટર પર. દીકરા આ ટાઈમ છે કમ્પ્યુટરનો, તારું હોમવર્ક થઈ ગયું બેટા. આ રસ્તો છે. એટલે હિતના ટેભા જ્યારે ભરો ને ત્યારે સામેના માણસને આ હિતના ટેભા જુદા દેખાવા જોઈએ. અને તો હું માનું છું કે તમારું કામ, તમારું જીવન, તમારો સંબંધ અને તમારું માણસ હોવું સાર્થક છે. બહુ જ આભારી છું તમારા સૌની. આટલા સ્નેહથી, આટલી શાંતિથી મને સાંભળી. મારા ઘરનાએ મને આટલું શાંતિથી તો નથી સાંભળ્યું. એક મજાની વાત એ છે કે આપણે બધા આટલું બધું સાંભળીએ છીએ. શૈલેષ સગપરિયા રોજ એક વાર્તા મોકલે છે, મને નથી ખબર કેટલા લોકો સાંભળે છે. પણ આ સાંભળ્યા પછી આપણે શું કરીએ છીએ ને એ બહુ અગત્યનું છે. તમારે ઘેર હું વાડકી આટલો ડો બેગ ભરીને કચરો આપી જાઉં તો તમે એનું શું કરો? ગાર્બેજ કરો કે અડોશી પડોશીને ત્યાં વાડકી વાડકી આપી આવો? આપી આવો, ગાર્બેજ કરો ને. તો વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? આ ગાર્બેજ ફોરવર્ડ ના કરો. આ મારે મારા સંતાનને આપવું છે. મારે મારા સંતાનને અમુક પ્રકારના પતિ પત્નીના ગંદા જોક્સ, અમુક પરિસ્થિતિ નથી ફોરવર્ડ કરવી. એક સ્ત્રી તરીકે તમે શું કામ તમને ડેરોગેટરી જોક્સ બીજાને ફોરવર્ડ કરો છો? ન કરો. અને સૌથી મોટી વાત કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કશું જાણવા, કશું સમજવા, કશું શીખવા માટે કરો. ગોસિપ માટે ન કરો. પહેલાં સ્ત્રીઓ પનિહારી પનગટ પર ભેગી થઈને ગોસિપ કરતી હતી, હવે ફેસબુકમાં કરે છે. વાત તો એની એ જ છે. આ વોટ્સએપના ચેટ ગ્રુપે પનગટ છે બધા. પાણી ભરવા જાય ત્યારે સાસુની વાટે. એટલે આ આ ન કરશો. તમારો સમય, શક્તિ, સંસાધન અને આ જગતની આટલી બધી સાયબર સ્પેસ આપણે વેડફી રહ્યા છીએ, જે વેડફવાનો આપણને અધિકાર નથી. કશુંક ભવિષ્ય માટે મૂકી જવું. એમણે એન્વાયરમેન્ટની વાત કરી, બાયોગેસ, સોલાર, કેટલું મોટું કામ થઈ રહ્યું છે. પ્લાસ્ટિક ફેંકવા, પાણી વાપરી નાખવું, પેટ્રોલ વાપરીને લોંગ ડ્રાઈવ પર જાય લોકો, મને ક્રિમિનલ વેસ્ટ લાગે છે. રોમેન્સ અને લોંગ ડ્રાઈવને ખરેખર કોઈ નિસ્બત જ નથી. પેટ્રોલના વેડફાટને અને લોંગ ડ્રાઈવને નિસ્બત છે. ખરેખર રોમેન્સ તો એ છે કે બે જણા જગતમાં જ્યાં બેઠા હોય ને ત્યાં રોમેન્સ પ્રગટે. તમારે ગાડી લઈને રોમેન્સ ગોતવા જવું પડે ને તો તમારે ગમે ત્યાં નહીં મળે, એટલું નક્કી છે. સો વોટ આઈ હેવ ફેલ્ટ ઇઝ ધીસ. મેં મારા વિચારો, મારી વાત તમારી સાથે શેર કરી. આઈ હોપ આમાંથી કશુંક તમને કામ લાગે ને તો મારી આ વાતનો અર્થ છે. બાકી મારે માટે પણ ધક્કો છે ને તમારે માટે પણ સમયનો વેડફાટ છે. કશુંક ઘરે લઈ જજો. આટલી સુંદર વાત વિક્રમભાઈએ કરી છે. કશુંક સારું થઈ રહ્યું છે. આપણે ભારતીય છીએ અને આપણા દેશના આપણા બાંધવોની પરિસ્થિતિ સારી થતી હોય તો એમાં ક્યાંક જેટલું પણ, એવું નથી કે આપણે આટલું આપીએ તો જ એને કોન્ટ્રીબ્યુશન કહેવાય. મીઠું નાખી દઈએ શાકમાં તો સ્વાદ બની જાય, પછી બીજું બાકીના મસાલા કોણે કર્યા એ બહુ મહત્વનું નથી. ઈશ્વરદાન બાપુ એક ગ્રંથ રચતા હતા જેનું નામ છે હરિરસ. મને ખબર નથી કેટલા લોકોએ વાંચી છે. પણ એ જ્યારે લખતા હતા ત્યારે એક દિવસ પત્ની રસોઈમાં મીઠું ભૂલી ગઈ ને ઈશ્વરદાને જમી લીધું. પત્ની જમવા બેઠા ત્યારે એમને ખબર પડી કે અરે મીઠું તો રહી ગયું અને આ તો કંઈ બોલ્યા વગર ઊભા થઈને જમીને, એટલે એને તો મજા પડી. એણે બીજા દિવસે બી ના નાખ્યું તો બીજા દિવસે પણ એ તો જમીને ઊભા થઈ ગયા, ત્રીજે દિવસે પણ, ચોથે દિવસે પણ. 6 મહિના સુધી એ મીઠા વગરનું જમ્યા.
છ મહિના પૂરા થયા, ગ્રંથ પૂરો થયો અને જમવા બેઠા અને કે આમાં તો રામરસ નથી. જે લોકો સૌરાષ્ટ્રના હશે એને ખબર હશે કે મીઠાને રામરસ કહેવાય. એટલે પત્ની કે તમે છેલ્લા છ મહિનાથી રામરસ વગર જમો છો, તમને ખબર છે? તો કે હરિરસ હતો ત્યાં સુધી રામરસની ખબર ન પડી, હવે આ હરિરસ પૂરો થયો એટલે રામરસની ખબર પડી છે. એટલે જો ખરેખર કશાકમાં ચિત્ત પરોવાયેલું હશે ને તો કોણ શું કરે છે એમાં બહુ રસ નહીં પડે. એક શોખ પાળજો, એક તમને ગમે તેવું કશું કરજો, બીજાની પંચાયત કોણ કેટલા વાગે આવ્યું, કોણ કેવા કપડાં. આ તો એમણે ગયે વખતે કાજલબેન જયભાઈ આવેલા ત્યારે પણ એમણે આ જ પંજાબી પહેરેલું, તો છો ને પહેરે, તમને ક્યાં નડે છે? અગત્યનું એ છે કે કોણ શું પહેરે છે, કોણ શું ખાય છે, કોણ કેવું વર્તે છે, એના કરતાં હું શું પહેરું છું, હું શું ખાઉં છું, હું કેવું વર્તું છું એના પર ધ્યાન આપજો. થેન્ક યુ સો મચ ફરી.